આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। નમસ્કાર મિત્રો, સત્યડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ધારા જોશી। અમદાવાદમાં રાત્રે બ્રિજ તૂટી પડવાની ઘટના બનતા તંત્રમાં ભારે દોડધામ મચી હતી અને ચાલુ બાંધકામે ધરાશાયી થયેલા આ બ્રિજના તકલાદી કામની આશંકા ઉઠી છે। આ સાથે જ અહીંયાના સરદાર પટેલ રિંગ રોડ પર ભોપાલથી શાંતિપુરા તરફ જતા બની રહેલા નવા બ્રિજ વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે। આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। આ સાથે જ ફાયર વિભાગની 3 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે। રાતનો સમય હોય સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વિગતો મુજબ બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર YMC ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લા 6 મહિનાથી ઓડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। ઓડા દ્વારા નિર્માણિત બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે। આ મામલે સવારે ઓડાના અધિકારીઓ અને એન્જિનિયર ખાતાના અધિકારીઓ તપાસ શરૂ કરશે। આ દુર્ઘટનામાં બ્રિજના સપોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા। રાતનો સમય હોવાથી એક પણ મજૂર નીચે ન હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। મહત્વનું છે કે બ્રિજની કામગીરી 50% પૂર્ણ થઈ ગઈ હતી અને ત્યાં જ તૂટી પડવાની ઘટનાએ તકલાદી કામની પોલ ખોલી નાખી છે। ઓડા દ્વારા SP રિંગ રોડ પર કુલ 8 જંકશન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં શાંતિપુરા સર્કલ પર બની રહેલો આ બ્રિજ સૌથી વધુ ₹95 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો। SP રિંગ રોડ પર બની રહેલા નવા ફ્લાયઓવર બ્રિજમાં ઝુંડા સર્કલ પર બનેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂરી થઈ જતા બ્રિજ તૈયાર થઈ રહ્યો છે। આ મામલે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું છે કે નિર્ધારિત બ્રિજ પર 10-12 મજૂરો કામ કરતા હતા, ત્યારે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી પડતા નીચે ઉતરી ગયો હતો। સ્લેબની નીચે કોઈ ફસાયું છે કે નહીં તેની તપાસ કરાઈ હતી, જો કે હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી। લેબર કોન્ટ્રાક્ટર પાસે મંજૂરીની માહિતી મેળવવામાં આવશે। તો ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યડે ન્યૂઝ। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।